राधनपुर जीआरडीसी खाते कोलसा नो व्यापार करता व्यापारी रमेश भाई गोकलाणी नू कोलसा खरीदी पैसा न आपी चीटिंग करनार बे इसमो सामे राधनपुर पोलीस स्टेशन खाते फरियाद नोंधाई। पाटण जिल्लाना राधनपुर खाते कोलसाना व्यापारी चीटिंग करनार सामे राधनपुर पोलीस स्टेशन खाते फरियाद नोंधाई, जेने लईने पोलीसे आगळनी तपास पण हाथ धरी छे। મહેસાણાની અંદર એક એવી ગેંગ છે, તેમાં મેઇન સૂત્રધાર છે અશોક ગાંડાલાલ પટેલ, ધવલ જીતેન્દ્ર કુમાર પટેલ, આ લોકો સાથે મળી અને જ્યાંથી ઉધારે મળે, જે જગ્યાએથી ઉધારે મળે ત્યાંથી લાવી કોઈ લોકોને પૈસા આપવાના નહીં, અને એક આવી ગેંગ છે અને જે વર્ષે આવું 2-3 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાસ્તા ફરતા રાજકીય રીતે ખૂબ જ મોટી પગ ધરાવે છે, રાજકીય ઓઠા હેઠળ એ લોકો આવું દરેક જગ્યાએથી આવું ગંભીર ગુનાઓ કરીને ફરતા હોય છે, અને આવા અનેક ગુનાઓ જે ગુના મારી સાથે થયા છે એવા પણ અનેક જગ્યાએ આવું કૌભાંડ કરેલું છે એની પણ મારી પાસે સાબિતીઓ છે અને હું પુરવાર કરવા માટે તૈયાર છું। હાલમાં મારા દીકરા પાસેથી આ અશોક ગાંડાલાલ પટેલ અને ધવલ જીતેન્દ્ર પટેલ નામના 2 વ્યક્તિ જે મહેસાણા અને ઉંઝાના છે, જે લોકોએ મારા ત્યાંથી 2 ગાડી કોલસા ભરી અને ચેક લખીને આપેલા, ચેક પણ પાછા ગયેલા અને પૈસા માટે વારંવાર ખોટા ચેકો આપણા મોબાઈલમાં રોજેરોજ વાતો કરી અને આજે આપીશ કાલે આપીશ મિસ્ટેક ટાઈમ કરી અને આજ દિવસ સુધી પૈસા આપતા નથી, અને જેના માટે મેં રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। રાધનપુરના વરિષ્ઠ એડવોકેટ ભયેશભાઈ મોલાણી મારફત 138 પણ કરેલી છે, મને પોલીસ ખાતા ઉપર પૂરેપૂરો ભરોસો છે, જેમાં પીકે પટેલ પીઆઈ શ્રી અને ડીડી ચૌધરી ડીવાયએસપી મને ખૂબ જ મદદ કરી રહેલ છે। મારું ગોડાઉન રાધનપુર જીઆઈડીસીમાં આવેલું છે, મારું નામ રમેશભાઈ ગોકલાણી અને મારા દીકરા પાસેથી આ બધું માલ ભરી ગયેલા છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।